આજના આધુનિક યુગમાં અનેક વાર એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં દીકરાઓ પોતાના મા બાપને વૃદ્ધાશ્રમોમાં મૂકીને જતા રહે છે. અનેક માતા પિતા એવા છે જેમણે દીકરાઓ માટે આખી જિંદગી મહેનત મજૂરી કરીને મોટા કર્યા હોય, ને કોઈને વ્યવસાય લગાવ્યા તો કોઈને નોકરીએ લગાવ્યા, પરંતુ એ જ દીકરાઓ માટે માતા પિતા બોજ બની જતા હોય છે. ત્યારે તેમને પેટંકનો રોટલો અને ઓટલો આપવા માટે પણ દીકરાઓ પાસે આજીજી કરવી પડતી હોય તેવા કિસ્સાઓ સમાજમાં સામે આવી રહ્યા છે. તેવા સમયે પાલનપુરના રતનપુર ગામે પટોળ પરિવારના બે પુત્રોએ પોતાના માતા પિતાનું શ્રીમદ ભાગવત સપ્તાહ કે અન્ય યોજે જીવન પર્વ ઉજવીને સમાજ જીવનને અને આજના યુવાનોને એક અનોખો સંદેશો પાઠવ્યો જેમાં હજારો લોકો જોડાયા. ધાર્મિક ગ્રંથોમાં માતા પિતાને ઉચ્ચ દરજ્જો આપવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે જ્યારે પણ ભગવાનના મંદિરે લોકો દર્શન માટે જાય છે તેના પહેલા ઘરમાં દેવ સમાન પોતાના માતા પિતાને પગે લાગી નીકળે તેવું શાસ્ત્રોમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે. અનેક સાહિત્યકારો, કથાકારો અને સાધુ સંતો પણ સમાજ જીવનમાં સંદેશો આપતા હોય છે કે માતા પિતાની સેવા કરવી એ મોટી સૌથી મોટો ધર્મ છે. આજના આધુનિક યુગમાં ક્યાંક ને ક્યાંક આ વાતો ભૂલાઈ રહી છે અને જેના કારણે અનેક માતા પિતાઓને દુઃખ સહન કરવાના પણ સમય આવે છે અને અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે તેમાં દીકરા દ્વારા તરછોડાયેલા માટે પિતા વૃદ્ધાશ્રમમાં આશરો લઈ રહ્યા છે. જોકે આજના આધુનિક યુગમાં માનવ ટેકનોલોજીમાં અનેક રીતે આગળ તો વધી રહ્યા છે, સુખી સંપન્ન બની રહ્યો છે, પરંતુ સંસ્કારોથી પાછળ રહી જતો દેખાઈ રહ્યો છે. ત્યારે જે માતા પિતાએ પોતાના દીકરાઓ માટે આખી જિંદગી મહેનત મજૂરી કરી ભણાવી ગણાવીને તેમને પગભર કર્યા છે, એ જ માતા પિતાને જ્યારે ઘર છોડવાનો વારો આવે છે આજના સમય માટે ખૂબ દુઃખદ બાબત છે. પાલનપુરના રતનપુર ગામે પટોળ પરિવારના બે પુત્રો દ્વારા પોતાના માતા પિતાના જીવન પર્વને લઈને મોટી સંખ્યામાં લોકો પ્રેરણા લઈ શકે અને માતા પિતાની સેવા માટે દરેક યુવાનોમાં ભાવ જાગે, માતા પિતાનું સન્માન વધે તે માટે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ દ્વારા જીવન પર્વનું આયોજન કરાવ્યું, જેમાં પ્રથમ દિવસે પોથીયાત્રામાં 10,000થી વધુ સર્વ સમાજના લોકોએ ભાગ લીધો. આ પ્રસંગે લોકોએ કહ્યું કે હાલના આધુનિક સમયમાં જ્યારે દીકરાઓ પોતાના માતા પિતાની સેવા કરવા માટે પાછી પાની કરતા હોય છે, માતા પિતાને તર છોડી દેતા હોય છે ને મજબૂર માતા પિતા વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર બને છે, તેવા સમય રતનપુર ગામે આ પટોળ પરિવાર દ્વારા પોતાના માતા પિતાનું જે જીવન પર્વ ઉજવી રહ્યા છે, જે આજના અનેક યુવાનો માટે પ્રેરણારૂપ બન્યું છે અને જેના સાથી બનવા માટે અમે પણ આજે આ જ્ઞાન યજ્ઞમાં જોડાયા છે, જેને અમને ખુશી છે. આપણા જિલ્લામાં ઘણા લોકો, ઘણા છોકરાઓ એવા હોય છે કે મા બાપને પૂરું ધ્યાન આપતા નથી અને મા બાપ બિચારા કંટાળીને પછી એમનાથી વિખૂટા પડી જાય છે અને ત્યાં વૃદ્ધાશ્રમો પણ મૂકવાના પણ આ લોકો મૂકતા હોય છે. આવા લોકો માટે એમ કે એમને જે જ્ઞાન મળે એ પ્રમાણે આપણે અહીંયા રતનપુર ખાતે એક મોટું આયોજન કર્યું, એમાં દરેકે આવી અને આનો જો લાભ લે તો એ જે આ થતું હોય વૃદ્ધાશ્રમમાં મૂકવાના જે હોય છે એ પણ આપણે હવે બંધ થઈ શકે છે. અને આવી જે કથાઓ છે કે સભાઓ છે એમાં આવી અને એ બેસે તો એમનામાં મગજમાં પણ એનું પરિવર્તન થાય છે. તો આવી એક લગભગ ગણાને કે 10-12 હજાર જેટલી સંખ્યા એ અત્યારે અમે આવ્યા છીએ અહીંયા રતનપુર ખાતે અને આ જે જબરજસ્ત જે પ્રોગ્રામ કર્યો એમાંથી ઘણું બધું શીખવા મળે છે અને આવા બધા જે બનતા કિસ્સાઓ છે એ હવે બંધ થાય એવું આ આયોજનમાંથી શીખવા મળે એ પ્રમાણે અમે બધા લોકો આવ્યા છીએ. અમે અહીંયા જોયું, બહુ મજા આવી અને અમે આ આનંદ લીધો કથાનો. અને આ જે બંને દીકરાઓ જે પ્રતિભી સાહેબના, જે વસંતભાઈ અને જે ભાઈ જયેશભાઈ, બંને એમની મા બાપ જીવન પર્યંત જે એક મોટું આયોજન કર્યું એ દરેકની શીખ લઈ અને એક આવું ઉત્તમ કામ પૂરું કર્યું છે. તો દરેકે આ બનાસકાંઠા જિલ્લાના દરેક જે યુવાન છોકરાઓ છે તે આમાંથી શીખ લે અને આપણા મા બાપની સેવા કરે અને જે વૃદ્ધાશ્રમમાં જતા હોય છે એવા લોકો ના જઈ શકે એ માટે ખરેખર આવી કથાનું આયોજન થાય તેવો આપણે બધા લાભ લેવો જોઈએ. આજે આ આધુનિક યુગમાં આપણા જે ઘરડા મા બાપ છે એમને આપણે જઈને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ છીએ. એ વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ અને તેમને પણ આપણે ઘણી રીતે કેવી રીતે ઉછેર કરીને આપણને મોટા કર્યા છે એ બધું આપણે પાછળનું વિચારતા નથી. અને આપણે ઘરમાં પુત્ર વધુ આવે એટલે આ અંતે ઝઘડા થાય એટલે દીકરો છે એ જઈને વૃદ્ધાશ્રમો આપણને મૂકી આવે છે. પણ આવું ના કરવું જોઈએ. આ રીતના જો આ ભાઈ પરથીભાઈ ભટોળ સાહેબના ત્યાં બે દીકરાનો જન્મ થયેલો હતો, એ દીકરાઓએ આ મા બાપ વિશે આ કથાનું આયોજન કર્યું અને આ કથામાં આ રીતે આપણે બધા સમાજના લોકોને આવી રીતે પ્રેરણારૂપ થાય અને બધાને આવી રીતે ઘરે ઘરે જઈ અને આવી રીતે કરવું જોઈએ. મા બાપને વૃદ્ધાશ્રમમાં ના મૂકવા જોઈએ, એમની જે થાય એ યથાશક્તિ સેવા કરવી જોઈએ અને બધાને આ રીતે હેડવું જોઈએ એ મારી